जो विद्यार्थी मित्रों आपने आगळना वीडियो नी अंदर आज्ञात वाक्यों विषय भण्या हता तो आजना वीडियो नी अंदर मित्रों आपने उद्गार वाक्य विषय अभ्यास करीशुं। तो तैयार छो ने तमे बधा? तो जो मित्रों उद्गार वाक्य नी शरूआत सेना थी थाय छे? तो वाक्य नी शरूआत व्हाट हाउ ओ भूरे अने अलास जेवा शब्दोथी थाय छे अने वाक्यना अंते उद्गार चिन्ह आवे छे। सेनाथी शरूआत थाय छे मित्रों? व्हाट हाउ ओ अलास अने भूरे जेवा शब्दोथी वाक्यनी शरूआत थाय छे अने वाक्यना अंते उद्गार चिन्ह आवे छे। एटले के तमारे उद्गार वाक्य ओळखवुं होय तो ध्यान शुं राखवानुं? आप पांच शब्द वाक्य में होवा जोईए अने वाक्यना अंते उद्गार चिन्ह होवुं जोईए। एना उपरथी आपणने खबर पड़शे कि आ उद्गार वाक्य छे। तो आपणे आगळना वाक्योनी अंदर जेम रिपोर्टिंग वर्ब जोया एम आनी अंदर पण आपणे रिपोर्टिंग वर्ब जोईशुं। तो आनी अंदर कुल पांच रिपोर्टिंग वर्ब आवशे। कया कया? एक्सक्लेम्ड विथ जॉय, कोई व्यक्ति खुशीनो भाव दर्शावतो होय त्यारे। एक्सक्लेम्ड विथ प्रेज, कोई व्यक्ति बीजी व्यक्तिना वखाण करतो होय त्यारे। ત્રીજા નંબર ઉપર આવશે એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન, કોઈ વ્યક્તિ ફક્ત દેખાવ કરતો હોય ત્યારે। પછી ચોથા નંબર ઉપર આવશે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, કોઈ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે। અને નંબર 5 ઉપર આવશે એક્સક્લેમ્ડ વિથ સોરો, કોઈ વ્યક્તિ દુઃખનો ભાવ દર્શાવતો હોય ત્યારે। આપણે આજ્ઞાત વાક્યમાં 7 રિપોર્ટિંગ વર્બ હતા પણ એને આપણે ટૂંકમાં કઈ રીતે યાદ રાખ્યા હતા? ઓ રાસિતા। એમ ઉદ્ગાર વાક્યમાં પણ આપણે આ ટૂંકી રીત અપનાવી શકીએ। 5 રિપોર્ટિંગ વર્બ યાદ કઈ રીતે રાખશું? જે પાસ, જે ઉપરથી બનશે જોય, પી ઉપરથી પ્રેઇઝ, એ ઉપરથી એપ્રિસિએશન, એસ ઉપરથી સરપ્રાઈઝ અને બીજા એસ ઉપરથી બનશે સોર। તો હવે આ વાક્યની અંદર આપણે કન્જક્શન જોઈએ। કન્જક્શન કરીને આપણે મૂકીશું ધેટ। હવે બધા વાક્યોમાં આપણે નિયમો જોયા હતા એમ ઉદ્ગાર વાક્યની અંદર પણ આપણે નિયમો જોઈશું। તો આની અંદર આપણે કુલ 3 નિયમો જોવાના છે। તો નંબર 1, વાક્યમાંથી વોટ, હાઉ, ઓ, હુરે અને અલાસ જેવા શબ્દો દૂર થાય છે। શું મિત્રો? વાક્યમાંથી કુલ 5 શબ્દ કયા કયા? વોટ, હાઉ, ઓ, હુરે અને અલાસ, આ 5 શબ્દ વાક્યમાં હોય એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે। હવે નંબર 2 ઉપર આપણે જોઈશું વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો। જો ન આપેલ હોય તો એટ વોસથી વાક્યની શરૂઆત કરો। હજી એક વાર રિપીટ કરું મિત્રો, વાક્યની શરૂઆત શેનાથી કરવાની છે? કર્તા પ્લસ ક્રિયાપદથી કરવાની છે। પણ જો વાક્યમાં કર્તા પ્લસ ક્રિયાપદ આપેલું નથી હોતું તો શરૂઆત શેનાથી કરીશું? આપણે એટ વોસથી વાક્યની શરૂઆત કરીશું। હવે નંબર 3, વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા રિયલી જેવા શબ્દ ઉમેરાય છે। જો મિત્રો વાક્યમાં વિશેષણ આપેલું હોય તો એ વિશેષણની આગળ આપણે કયા બે શબ્દો ઉમેરીશું? વેરી અથવા તો રિયલી। ત્રણ નિયમો મિત્રો ફરજિયાત યાદ રાખવા પડશે। કયા કયા 3 નિયમો? હજી એક વાર રિપીટ કરું છું કે વાક્યમાંથી વોટ, હાવ, ઓ, હુરે અને અલાસ જેવા શબ્દો દૂર થાય છે। નંબર 2 ઉપર શું હતું? કે વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો, જો ન આપેલ હોય તો એટ વોસથી વાક્યની શરૂઆત કરો। અને નંબર 3 ઉપર, જો વાક્યમાં વિશેષણ હોય તો વિશેષણની આગળ કયા બે શબ્દો હતા? વેરી અથવા તો રિયલી જેવા શબ્દો ઉમેરાય છે। ખબર પડે મિત્રો? તો હવે જો આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ તો સૌથી પહેલા પહેલો એક્ઝામ્પલ આપણે કર્તાની શરૂઆત કરીએ। કર્તા આપણી પાસે આપેલો છે વિનય, તો લખો વિનય।
હવે આગના વાક્યમાં જોયું કે એ રીતે કે બીજું જે વાક્ય છે ઇન્વર્ટેડ કોમાની અંદર એના ભાવાર્થ ઉપરથી રિપોર્ટિંગ વર્બ મુકાશે વિનય સેડ ટુ વિભા વિનયે વિભાને કહ્યું શું કહ્યું વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ તે કેવું સુંદર ફૂલ છે તો વાક્યનો ભાવાર્થ કયો આવ્યો વખાણ કરે છે તો આપણે રિપોર્ટિંગ વર્બમાં શું મૂકીશું એક્સક્લેમ વિથ પ્રેઇઝ પણ લખવાનું છે કઈ રીતે ધ્યાનથી જોજો વિનય એક્સક્લેમ્ડ ટુ કોને કહી છે તો વિભા હવે મિત્રો આપણે ભાવાર્થ મૂકીશું કયો હતો વિથ પ્રેઇઝ હવે આગળના વાક્યોમાં જોઈએ એ રીતે બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શન તરીકે શું મૂકીશું ધેટ હવે આપણે વાક્યની શરૂઆત કરીએ નિયમો યાદ રાખજો મિત્રો વાક્યમાં આપણે કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો તો આપણે આ વાક્ય જોવાનું છે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ તો આ વાક્યની અંદર કર્તા પ્લસ ક્રિયાપદ કોણ આપેલું છે ઇટ ઇઝ તો આપણે જોયું એમ ઇટ ત્રીજા પુરુષમાં આવે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે કે ઇટ નું આપણે મૂકી દઈએ ઇટ હવે આપેલું છે ઇઝ તો આપણે કોષ્ટકમાં જોયું એમ ઇઝ આર હોય તો એનું શું થઈ જશે વોઝ અથવા તો વે એક વચન હોય તો વોઝ બહુ વચન હોય તો વે એટલે કે આપણે અહીંયા ઇટ ની જોડે મૂકી દઈએ વોઝ હવે મિત્રો વાક્યમાંથી વોટ હાવ ઓ હુરે અને અલા સેવા શબ્દ દૂર થાય છે તો આપણી પાસે વાક્યમાં અહીંયા વોટ આપેલું છે તો આ શબ્દ શું થઈ જશે દૂર થઈ જશે હવે ત્રીજો નિયમ કે વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા રિયલી જેવા શબ્દો ઉમેરાય છે તો આપણી પાસે વિશેષણ શું આપેલું છે બ્યુટીફુલ તો આ બ્યુટીફુલ વિશેષણ છે તો એની આગળ કયા શબ્દો ઉમેરીશું વેરી અથવા તો રિયલી તો આપણે અહીંયા શરૂઆત કરીએ ઇટ વોઝ વોટ જેવો શબ્દ નીકળી ગયો હવે શું મૂકીશું અ વિશેષણની આગળ મૂકી દઈએ વેરી બ્યુટીફુલ અને લાવ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું નથી પૂર્ણ વિરામ મૂકીશું જો મિત્રો બીજું વાક્ય કોણ બોલે છે દેવિકા દેવિકા સેડ ટુ દેવ દેવિકાએ દેવને કહ્યું શું કહ્યું હાઉ કાઇન્ડ યુ આર તું કેવો દયાળુ છે તો વાક્યનો ભાવાર્થ શું થયો તું કેવો દયાળુ છે તો વખાણ કરે છે તો વખાણ કરતા હોય તો શું લખીશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ પણ કઈ રીતે લખવાનું છે જો દેવિકા એક્સક્લેમ્ડ ટુ કોને કહી છે તો દેવને હવે મિત્રો આપણે ભાવાર્થ મૂકીશું શું મૂકીશું વિથ પ્રેઇઝ હવે આપણે વાક્યને જોડવા માટે કન્જંક્શન મૂકીશું કન્જંક્શન આપણી પાસે શું હતો ધેટ હવે વાક્યની શરૂઆત કરીએ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય તો આ વાક્યની અંદર કર્તા પ્લસ ક્રિયાપદ કોણ છે યુ આર તો યુ એટલે કોણ આપણે આગળના વાક્યમાં વાત કરી હતી આઈ હોય તો પહેલા નામનું સર્વનામ મૂકવાનું યુ હોય તો બીજા નામનું સર્વનામ મૂકવાનું તો બીજું નામ આપણને આપેલું છે દેવ જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું વાક્ય જોઈએ કર્તાની શરૂઆત કરીશું કર્તામાં આપણને આપણી પાસે આપેલું છે દેવિકા દેવિકા સેડ ટુ દેવ દેવિકાએ દેવને કહ્યું હાઉ કાઇન્ડ યુ આર તું કેવો દયાળુ છે તો વાક્યનો ભાવાર્થ કયો આવ્યો મિત્ર વખાણ કરે છે તો વખાણ કરતા હોય તો શું લખીશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ પણ જો તો કઈ રીતે લખીશું દેવિકા એક્સક્લેમ્ડ ટુ કોને કહે છે દેવને હવે મિત્રો આપણે વાક્યનો ભાવાર્થ મૂકીશું વિથ પ્રેઇઝ હવે બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જંક્શન તો આપણી પાસે કન્જંક્શનમાં છે ધેટ
मित्रों नियम तो अपने याद ज रखवाना छे। नियम शुं हतो? वाक्यमां आपेल कर्ता प्लस क्रियापदथी वाक्यनी शरूआत कर। आपणे आ बीजो वाक्य जो तो हाउ काइंड यू आर, तो आमां कर्ता अने क्रियापद कोण छे? यू आर। तो हमणां आपणे वात करी हती आगळना वाक्योमां के आय होय तो पहेला नामनुं सर्वनाम मूकवानुं अने यू होय तो बीजा नामनुं सर्वनाम मूकीशुं। એટલે કે આપણી પાસે અહીં આપેલું છે યુ, તો યુ પ્રમાણે બીજું નામ કોનું છે? દેવનું, તો દેવનું સર્વનામ શું આવશે? હી। હવે આપેલું છે આ, તો આપણે કોષ્ટક મેનેજર મારો એમીઝર હોય તેનું શું થઈ જશે? વોઝ અથવા તો વેર। એક વચન હોય તો વોઝ મૂકીશું, બહુ વચન હોય તો વેર મૂકીશું। તો આપણે હી ની જોડે શું મૂકીશું? વોઝ। હવે પેલો નિયમ હતો એમ વાક્યમાંથી હાવ જેવા શબ્દો દૂર થાય છે, અને ત્રીજો નિયમ હતો વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા તો રિયલી જેવા શબ્દો ઉમેરાય છે। તો આ આપણું વિશેષણ છે કાઈ, તો એની આગળ આપણે મૂકી દઈએ રિયલી અને કાઈ, છેલ્લે શું મૂકીશું? પૂર્ણ વિરામ। હવે મિત્રો તમને એવું કન્ફ્યુઝન હશે કે વેરી ક્યારે મૂકવાનું અને રિયલી ક્યારે મૂકવાનું, એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વાક્યમાં વોટ આપેલું હોય ત્યારે વેરી મૂકવાનું, અને જ્યારે વાક્યમાં હાવ આપેલું હોય ત્યારે રિયલી મૂકીશું। હજી એકવાર રિપીટ કરું મિત્રો, જ્યારે વાક્યમાં વોટ હોય ત્યારે શું મૂકીશું? આપણે વેરી મૂકીશું, અને જ્યારે વાક્યમાં હાવ હોય ત્યારે આપણે શું મૂકીશું? રિયલી મૂકીશું। તો જુઓ તો ત્રીજું વાક્ય કરતા તરીકે આપેલું છે મનીષ। મનીષ સેડ ટુ મેગા, મનીષે મેગાને કહ્યું વોટ અ નાઇસ આઈડિયા, કેવો સરસ વિચાર છે। મનીષે મેગાને કહ્યું કેવો સરસ વિચાર છે। તો વાક્યનો ભાવ અર્થ કયો? જો વખાણ કરે છે, તો વખાણ કરતા હોય તો શું મૂકીશું? આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, પણ કઈ રીતે લખીશું? મનીષ એક્સક્લેમ્ડ ટુ, કોને ગઈ છે મિત્રો? મેગા ને ગઈ છે, એટલે આપણે અહીંયા લખીશું મેગા। હવે આપણે વાક્યનો ભાવાર્થ મૂકીશું, ભાવાર્થ કયો હતો? વિથ પ્રેઝ। હવે બે વાક્યોને જોડવા માટે મિત્રો આપણે કન્જંક્શન મૂકીશું, કન્જંક્શનમાં આપણી પાસે શું હતું? ધેટ હતું, એટલે અહીંયા મૂકીશું ધેટ। હવે આપણે વાક્યમાં જોવો તો વોટ અ નાઇસ આઈડિયા, તો આપણો નિયમ શું હતો મિત્રો? વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો। તો જોવો તો વાક્યની અંદર તમને કર્તા પ્લસ ક્રિયાપદ દેખાય છે? નથી દેખાતો, તો શું કરીશું? તો જોવો આપણો નિયમ, કર્તા પ્લસ ક્રિયાપદ ન આપેલ હોય તો વાક્યની શરૂઆત આપણે શેનાથી કરીશું? ઇટ વોઝથી કરીશું। તો આપણે અહીંયા મૂકી દઈએ ઇટ વોઝ। હવે વાક્યમાંથી વોટ જેવા શબ્દો દૂર થાય છે, પછી શું આવશે? અ, અને વિશેષણની આગળ કયા શબ્દો મુકાય છે? વેરી અથવા તો રિયલી, પણ શું કીધું તું મેં? વોટ હોય તો વેરી અને હાવ હોય તો રિયલી। અહીંયા વોટ આપેલું છે એટલે આપણે મૂકીશું વેરી નાઇસ આઈડિયા। જો મિત્રો ચોથો વાક્ય કોણ બોલે છે? પંકજ। કોણ બોલે છે? પંકજ। પંકજ સેડ ટુ પરિતા, પંકજે પરિતાને કહ્યું, શું કહ્યું? હુરે આઈ હેવ વોન ધ મેચ, અરે હું મેચ જીતી ગયો। તો વાક્યનો ભાવાર્થ કયો છે? ખુશી દર્શાવે છે, એટલે કે પંકજ પરિતાને કહે છે કે હું મેચ જીતી ગયો। તો આપણે શું મૂકીશું રિપોર્ટિંગ વર્બમાં? એક્સક્લેમ્ડ વિથ જોય, પણ લખશું કઈ રીતે? એક્સક્લેમ્ડ ટુ, કોને કહે છે? પરિતાને કહે છે, એટલે અહીંયા લખીશું આપણે પરિતા। હવે વાક્યનો ભાવાર્થ શું હતો? વિથ જોય। હવે બે વાક્યોને જોડવા માટે આપણે કન્જંક્શનમાં મૂકીશું ધેટ। હવે જો મિત્રો વાક્યમાંથી ઉરે જેવા શબ્દો દૂર થાય છે, વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરવાની છે, તો કર્તા તરીકે આપેલું છે આઈ અને ક્રિયાપદ તરીકે છે હેવ,
want આપણે વાત કરી એમ I હોય તો પહેલા નામનું સર્વનામ યુ હોય તો બીજા નામનું સર્વનામ તો અહીંયા I પ્રમાણે પહેલું નામ છે પંકજનું તો પંકજનું સર્વનામ શું લાગશે he હવે છે have plus past participle તો આપણે કોષ્ટકમાં જોયું હતું have has plus past participle હોય કે indirect માં કેરવીએ ત્યારે એનું શું થઈ જાય had plus past participle એટલે કે have નું થઈ ગયું had प्लस पास्ट पार्टिसिपल में वन द मैच जो मित्रों आगे चलो एग्जांपल कौन बोले से ध्रुवी बोले से ये यहां लिखी सु ध्रुवी ध्रुवी ये ध्रुव ने कहियो सो कहियो अलास अरे रे आई मिस द बस हूं बस चुकी गई तो कयो पावर लायो गेस करी सको तुम तो दुख नो भाव दर्शावे छे बस चुकी गई तो दुख नो भाव दर्शावे छे એટલે શું લખીશું એક્સક્લેમ્ડ વિથ સોર લખશું કઈ રીતે એક્સક્લેમ્ડ તો કોને ગઈ છે તો ધ્રુવને ગઈ છે અને ભાવાર્થ આપણે મૂકીશું વિથ સોર હવે બે વાક્યને જોડવા માટે આપણે કન્જક્શન મૂકીશું તો કન્જક્શનમાં શું આવશે that હવે આપણી પાસે વાક્ય છે એમાં જો અલાસ જેવા શબ્દ દૂર થશે અને કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું કર્તા છે I ક્રિયાપદ છે miss તો I હોય તો કયું સર્વનામ આવશે પહેલા નામનું સર્વનામ આવશે પહેલું નામ કોનું છે ધ્રુવીનું તો ધ્રુવીનું સર્વનામ શું લાગશે she હવે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે તો મિત્રો કોષ્ટકમાં નજર કરો કે જ્યારે પણ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એનું શું થઈ જશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે તો મિસ નું થઈ જશે મિસ અને ધ બસ પણ છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું નથી શું મૂકીશું પૂર્ણ વિરામ મૂકીશું